આબો નગરપાલિકાએ રેડ કરી પ્લાસ્ટિકનો જથ્થો પકડી પાડ્યો. પાણીપુરી અને મીઠાઈના દુકાનદારોને દંડ ફટકારવામાં આવ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના આમોદ ખાતે નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક મેનેજમેન્ટ એક્ટ હેઠળ રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન વેપારીઓ પાસેથી લગભગ 4.5 કિલો જેટલી પ્લાસ્ટિકની થેલીઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. સાથે સાથે પાણીપુરી, મીઠાઈ, શાકભાજી તેમજ મચ્છી માર્કેટ વિસ્તારમાં વેપારીઓને અલગ અલગ દંડ ફટકારવામાં આવ્યો તથા સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી. આમોદ પાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક સાથે સેનેટરી ઇન્સ્પેક્ટર હિતેશ અસારી, ઇજનેર કિરણ મકવાણા તથા કર્મચારીઓએ આમોદ નગરમાં પ્લાસ્ટિક મેનેજમેન્ટ એક્ટ તેમજ ફૂડ સેફ્ટી એક્ટ મુજબ અચાનક રેડ કરી અલગ અલગ વેપારીઓ પાસેથી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો 4.5 કિલો જેટલો જથ્થો પકડી પાડ્યો હતો. તેમજ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ પાણીપુરી, મીઠાઈ, ફરસાણ, શાકભાજી તેમજ મચ્છી માર્કેટમાં કાર્યવાહી કરી સ્વચ્છતા અંગે દંડ વસૂલ કરવામાં આવ્યો તથા પાણીપુરીની લારી પરથી અખાદ બટાકાનો નાશ કરાયો હતો. ચિકન શોપ સહિતની દુકાનો પર સ્વચ્છતાનો અભાવ જોવા મળતા આકરો દંડ ફટકારી મીઠાઈની દુકાનોમાંથી શંકાસ્પદ મીઠાઈના નમૂનાને ચેકિંગ માટે મોકલી આપ્યા હતા. આમોદ પાલિકાએ વેપારીઓ પાસેથી કુલ 6,700 નો દંડ વસૂલ કરી આખરી કાર્યવાહી કરી હોવાના પરિણામે વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. રિપોર્ટ ભરત પરમાર, પીએન ન્યૂઝ, ગુજરાતી, જંબોસર. નિડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી. બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો, સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો. બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે. તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો.